નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિરચા પરડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું મેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સ BA વિષયની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર છે એ પૂરું કર્યું. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આગલા ચેપ્ટરનું થોડું રિવિઝન કરી લઈએ. આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 સંચાલન છે એનો અર્થ ખ્યાલ, મહત્વ, કાર્યક્ષેત્ર કે સંચાલન શું છે, એનું શું મહત્વ છે, એનું કાર્યક્ષેત્ર શું છે, એ વસ્તુ એનો હેતુ શું છે એ સમજો. નંબર 2, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો એ સમજો, જેની અંદર આપણે સમજ્યા કે સંચાલનના સિદ્ધાંતો છે એ કયા કયા લેખકો છે, હેનરી ફેરોડે આપ્યા, પછી એ સિવાયના ઘણા લેખકોએ આપ્યા છે, ઘણા લોકોએ સંચાલનના સિદ્ધાંતો આપ્યા, હુકમી વાક્યતાનો સિદ્ધાંત, કર્મચારી વ્યવસ્થાનો સિદ્ધાંત, આ ઘણા બધા સિદ્ધાંતો આપણે એની અંદર જોયા, શિસ્તનો સિદ્ધાંત, તો આ બધા આપણે એની અંદર જોયા. એના પછીનું ચેપ્ટર નંબર 3 આયોજન આપણે કર્યું કે કોઈ પણ ધંધાકીય એકમ અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર આયોજન વગર ચાલે. આયોજન છે એ કોઈ પણ ક્ષેત્રનું, કોઈ પણ ધંધાકીય એકમનું સૌથી અગત્યનું અને પ્રથમ કાર્ય છે. આયોજન ઉપર બીજા કાર્યો છે અવલંબિત છે. એટલે આયોજન છે એ પહેલું કાર્ય છે અને સતત ચાલતું કાર્ય છે અને દરેક ક્ષેત્રે એ થાય છે, સર્વવ્યાપી છે. પછી આપણે આયોજનના હેતુઓ, એના લક્ષણો, એનું મહત્વ, એની મર્યાદા આ બધું જોયું. ચેપ્ટર નંબર 4 આયોજન પછીનું તરતનું કાર્ય એટલે કે વ્યવસ્થા પ્રબંધ એ આપણે જોયું. ધંધાકીય એકમના ટોટલ વ્યવસ્થા તંત્ર કેટલા હોય છે, તો કે 5. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો આ બધા વ્યવસ્થા તંત્રો છે એની આપણે ડીપમાં માહિતી મળી. કેવા ક્ષેત્રની અંદર કયું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે એ પણ આપણે જોયું. વ્યવસ્થા તંત્રના લક્ષણો આપણે જોયું, એનું મહત્વ આપણે જોયું. ત્યાર પછી આપણે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ એટલે શું એ જોયું. અને લાસ્ટ વિડીયોની અંદર આપણે સત્તા સોંપણીના મૂળ તત્વો છે 3 છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, આ ત્રિપાઈની રચનાવાળી આકૃતિ સાથેનો લાસ્ટ પ્રશ્ન વારંવાર જે પૂછાય છે, ટૂંકનો કે મોટા પ્રશ્ન, એ પણ આપણે સમજાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 4 ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે કર્મચારી વ્યવસ્થા ચેપ્ટર નંબર 5 એ શરૂ કરવાનું છે. કોઈ પણ ધંધાકીય એકમને શરૂ કરવા માટે સૌથી પહેલું ને અગત્યનું કાર્ય આયોજન છે કે ભાઈ મૂડી ક્યાંથી મેળવશું, જમીન ક્યાંથી મેળવશું, તૈયાર મકાન લઈશું કે પછી જમીન ઉપર આપણે કારખાનું કે મકાન ઉભા કરીશું, યંત્રો ક્યાંથી લાવશું, સાધનો ક્યાંથી લાવશું, આ
આ તમામ વ્યવસ્થા જે નક્કી કરવામાં આવે એને આપણે આયોજન કહીએ છીએ. આયોજન પછી આયોજનના નક્કી કરેલી બાબતો માટે તમામ વ્યવસ્થાઓ કરવી એટલે બીજું કાર્ય વ્યવસ્થા એટલે કે પ્રબંધ કરવો. અને ત્રીજું કાર્ય કાચો માલ મૂડી જમીન યંત્રો આ બધાની વ્યવસ્થા કર્યા પછી આખા તંત્રને આખા એકમને વેગવંત ગતિશીલ બનાવવા માટે જીવતા જાગતા મનુષ્યની જરૂર પડે એટલે કે ધંધાકીય એકમ માટે કર્મચારીની જરૂર પડે. તો એના પછીનું કાર્ય છે આયોજન પછી વ્યવસ્થા તંત્ર અને પછી ત્રીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. કારણ કે તમામ વસ્તુનો પ્રબંધ તમે કરી દીધો પછી એને ચલાવનાર કોઈ વ્યક્તિ પણ જોઈશે જેને આપણે કર્મચારી કહીએ છીએ. તો આ ચેપ્ટરમાં કર્મચારી વ્યવસ્થા શું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. કર્મચારી વ્યવસ્થાની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે એ વસ્તુ અહીં આપણે શીખવાની છે. તો ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા બીએ વિષયની અંદર થોડીક આપણે પ્રસ્તાવના પહેલા જોઈએ. તો ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઔદ્યોગિક ક્રાંતિ છે એ ઇંગ્લેન્ડની અંદર થઈ હતી. સૌથી પહેલા શ્રમ પ્રધાન મૂડી પદ્ધતિ છે શ્રમ પ્રધાન પદ્ધતિ જ ઉદ્યોગોની અંદર અસ્તિત્વમાં હતી. વધુમાં વધુ મનુષ્યોને કાર્ય મળી રહ્યું પણ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઘણા બધા ઔદ્યોગિક તંત્રમાં ફેરફારો થયા એટલે મૂડીવાદી અર્થતંત્ર એ છે એ વિકાસ પામ્યો. તો કર્મચારીનું સ્થાન મોટાભાગે યંત્રોએ લઈ લીધું જેથી કરીને પરિણામ બેકારી વધી અને જે કંઈ પણ કર્મચારીઓ છે એ જે કર્મચારીઓ છે એનું સ્થાન યંત્રોએ લઈ લીધું એટલે અમુક જ કર્મચારીઓની જરૂર ધંધાકીય એકમની અંદર પડવા લાગી. તો કર્મચારી વ્યવસ્થા છે એના સૌથી પહેલા મુદ્દામાં આપણે એ શીખવાનું છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી કેવા કેવા ફેરફાર થયા. તો કે એક સમય એવો આવ્યો કે સંચાલકો ધંધાકીય એકમના આગેવાનો એવો વિચાર મળ્યા કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરીએ કર્મચારી ઓછા રાખીએ યંત્રો વધુ જેથી કરીને યંત્રો ચલાવવા માટે છે 5 માણસનું કામ એક યંત્ર કરતું હોય તો એક યંત્ર વસાવી લેવું અને એ યંત્રને ઓપરેટ કરવાવાળો એક માણસ જેથી કરીને 4 વ્યક્તિઓ છે એને પગાર ચૂકવવો ન પડે એને કર્મચારીઓને વેતન ન આપવું. તો આવી પદ્ધતિ છે એ શ્રમ પ્રધાનને સ્થાને મૂડી પ્રધાન અથવા તો ટેકનોલોજીકલ પદ્ધતિ અપનાવવામાં આવે. ત્યાર પછી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. કોઈ ચોક્કસ પદ્ધતિ અસ્તિત્વમાં હતી જ ઔદ્યોગિક ક્રાંતિ બાદ શરૂઆતમાં કોઈ ચોક્કસ પદ્ધતિ કઈ રીતના કામ કરવું એકમ કઈ રીતના ચલાવવું એ વસ્તુ છે ત્યારે હજી વિચાર એમ થયો જ ન હતો. ત્યાર પછી કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. આપણે ઇતિહાસની અંદર ભણીને આવ્યા છીએ ધોરણ 10ની અંદર કે જમીનદારો છે એના દ્વારા છે મજૂરોનું શોષણ કરવામાં આવતું ગણતરીઓનું શોષણ કરવામાં આવતું. આ ધંધાકીય એકમ ઉદ્યોગોની અંદર પણ આવી સ્થિતિ હતી મજૂરોની ઓછા પૈસે વધુ કલાકો કામ કરાવવું વેતન ઓછું આપવું કામ વધુ કરાવવું તો આ શોષણની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા એટલે કે એવા સંચાલકો જેની પાસે બીજા સંચાલકો કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી શૂઝ કોઠા શૂઝ આવડત બુદ્ધિ કૌશલ્ય હતું એવા સંચાલકોની વાત કરવામાં આવી છે. તો એ લોકોએ સમજણા કે કોઈ પણ ઉત્પાદન કાર્ય કરવું હશે કોઈ પણ ધંધાકીય એકમ ચલાવવું હશે તો એની અંદર ઉત્પાદનની અંદર જળ સાધન સામગ્રી જળ એટલે કે યંત્ર છે સાધન સામગ્રી છે એને કોઈ ચલાવે તો જ ચાલે એને મેળે ચાલે. તો જળ સાધન સામગ્રી કરતા લાગણી વાળા મનુષ્ય
ભરતા ભર્યું વર્તન કરવું તો એ અનેક ઘણું કામ કરી આપે છે. અને અંતે પણ જે તમે યંત્રો સાધન સામગ્રી લાવો છો એ ચલાવવા માટે તો માણસની જરૂર પડશે, એ માણસ એટલે કર્મચારી એની જરૂર પણ પડે છે. એટલે આગવી કોઠાસૂઝ ધરાવતા જે સંચાલકો છે એના મગજમાં એવો વિચાર કે જળ સાધન સામગ્રી છે એની પાછળ આંગળી ગોળ મૂકવા કરતા ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ લાગણીશીલ મનુષ્યો એની જરૂર વધારે છે. કારણ કે સાધન સામગ્રીને ઓપરેટ કરવા માટે પણ કર્મચારી જોઈશે. યંત્રો આપોઆપ ચાલે એને ચલાવવા માટે કર્મચારી જોઈએ છે, કારખાનું એમનેમ ચાલે ને, ધંધાકીય એકમનું સંચાલન કરનાર સંચાલક પણ પોતે પણ વ્યક્તિ જ છે. પરિણામે કર્મચારીઓની ભરતી, ત્યાર પછી એની પસંદગી, કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા, એની પસંદગીની પ્રક્રિયા, પછી એની નિયુક્તિની પ્રક્રિયા, ત્યાર પછી બઢતીની પ્રક્રિયા, પછી એની બદલીની પ્રક્રિયા, અપક્ષની પ્રક્રિયા, પછી એ લોકોને અમુક સમયે નવા ફેરફાર બજાર નાખ્યા હોય તો ટ્રેનિંગ આપવી એટલે તાલીમ આપવી, એટલે તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ કે કઈ રીતે ભરતી કરવી એના માટે કઈ કઈ પદ્ધતિઓ કસોટીઓ છે લેવી. કારણ કે જેવું ધંધા કે એકમ જેવો કર્મચારીનો હોતો એ પ્રમાણે કસોટી લેવાની, કારખાના વિભાગમાં કોઈ મજૂરની ભરતી કરવાની હોય, કોઈ કર્મચારીની ભરતી કરવાની હોય તો એ પ્રમાણે એની ટેસ્ટનું માળખું અલગ હોય, ઓફિસની અંદર કોઈ કર્મચારીની ભરતી કરવાની હોય તો એ વિભાગમાં પછી એ કર્મચારીની ભરતીના પસંદગીના ધોરણો જુદા હોય. તો આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત નથી. તો 19મી સદી પછી આટલા ફેરફારો થયા, કોઠા સૂઝવાળા કૌશલ્ય ધરાવતા સંચાલકોને એવો વિચાર કે જળ સાધન સામગ્રી છે એ એકમને એટલું કામ નથી કરી આપતા કે જેટલું લાગણીશીલ કર્મચારીઓ કરી આપે છે. તો એના આધારે પછી એને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત લીધી. પછી આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો કે સંચાલક અન્ય કાર્ય જેટલું જ મહત્વ થાય છે, આયોજન વ્યવસ્થા તંત્ર આ બધા જેટલું એનું મહત્વ છે. આયોજન તમે સારામાં સારું કર્યું, વ્યવસ્થા તમે સારામાં સારી કરી, સાધન સામગ્રી જમીન મકાન ઉપડી, પરંતુ કર્મચારીઓ યોગ્ય જગ્યાએ યોગ્ય ન મૂક્યા હોય અથવા તો કર્મચારીઓ છે યોગ્ય કસોટી ન લીધી હોય અને તમે કર્મચારીને તો એવા સમયે છે એ કર્મચારીઓ છે એનું વ્યવસ્થા કરવી એ પણ એટલી મહત્વનું છે. જેટલું આયોજન મહત્વનું છે એટલી જ વ્યવસ્થા મહત્વની છે અને એટલી જ કર્મચારીઓની વ્યવસ્થા મહત્વની. ત્યાર પછી વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. કોઈ પણ કર્મચારી ધંધાકીય એકમમાં નવો આવે ત્યારે એને વધુ ટ્રેનિંગ આપવી પડે, સમય જતાં એનો અનુભવ વધે, કામ કરવાની એની પદ્ધતિ સારી સારી વિકસતી જાય, એના કૌશલ્યમાં વધારો થતો જાય, એમ શક્ય છે કે આગળ આગળના હોદ્દા ઉપર તમારે મૂકવો પડે જેથી કરીને પછી બીજા અન્ય કર્મચારીઓને તાલીમ આપતો પણ થઈ જાય. એટલે આખી કર્મચારી વિકાસની પ્રક્રિયા છે. આયોજન વ્યવસ્થા તંત્ર જેટલું જ મહત્વનું છે, આયોજન અને વ્યવસ્થા તંત્ર જેટલું જ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય છે એ મહત્વનું કાર્ય છે. એકમની સફળતાનો આધાર કર્મચારીની શક્તિ અને વૃત્તિ ઉપર છે. એકમની સફળતા છે એ યંત્ર સામગ્રીથી નો આવે છે કે મૂડી ભેગી કરી દો એટલે ના આવે છે, કે તમે જમીન ભેગી કરી દો એટલે ના આવે છે, પણ આ બધાનું સંકલન કરીને કાર્ય કરવાવાળો કર્મચારી એની વૃત્તિ સારી હોય, એની શક્તિ પૂરેપૂરી કામ લગાડે તો ધંધાની એકમને સફળતા પ્રાપ્ત થાય. કર્મચારી
એકમમાં કામ કરતા કર્મચારીઓની સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા શું છે? તો કે ધંધાકીય એકમમાં જે કોઈ પણ કર્મચારી કામ કરે છે એની સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. તો એના પછી આપણે જોઈએ કે એનો ખ્યાલ શું છે. તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, જરૂરી કર્મચારીઓ મેળવવા, પછી એને કેળવવા, કેળવવા એટલે કે એને શીખવાડવું, એને તાલીમ આપવી, એને શીખવાડવું, એને તાલીમ આપવી, એને કઈ રીતના કાર્ય કરવાનું છે, કેવી રીતના એને ઉત્પાદન કાર્ય કરવાનું છે એને ટ્રેનિંગ આપવું, એટલે કે એને કેળવવું. અને લાસ્ટ કાર્ય છે એને એટલે કર્મચારી મેળવવા એટલે પ્રાપ્ત કરવા, પછી કેળવવા એટલે તાલીમ આપવી, અને પછી એ બીજા ધંધાકીય એકમમાં ન જતા રહે એ માટે એને ઝડપી રાખવા. એ શું છે? તો કે સામાન્ય અર્થ છે, ધંધાકીય એકમનું સામાન્ય અર્થ છે. સામાન્ય અર્થની અંદર કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. ત્યાર પછી આપણે જોઈએ વિસ્તૃત અર્થમાં જોઈએ તો કર્મચારી વ્યવસ્થા એ કર્મચારીઓની ભરતી કરવી, પછી ભરતીની પ્રક્રિયા થઈ જાય પછી કર્મચારીઓનું સિલેક્શન એટલે કે પસંદગી કરવી, પછી એને ઓર્ડર આપવો એટલે નિમણૂક આપવી, સમય જતાં કર્મચારી વધુ સરસ કામ કરતો હોય તો પછી એને બઢતી આપવી, પછી એક જ ધંધાકીય એકમની બીજી શાખાઓ હોય ત્યાં જવું હોય તો ત્યાં બદલી કરવી, ત્યાર પછી પસંદગી, તાલીમ આપવી અને નિવૃત્તિ સુધીના અથવા તો નિવૃત્તિ પછીના, કર્મચારી નિવૃત્ત થઈ જાય ત્યાં પછી સુધીના તમામ કાર્યોનો એની અંદર સમાવેશ થાય છે. તો સામાન્ય અર્થની અંદર કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. વિસ્તૃત અર્થમાં જોઈએ તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, નિમણૂક, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના તમામ કાર્યોનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી એના લક્ષણો આપણે જોઈએ તો સૌથી પહેલું છે સંચાલનનું અગત્યનું કાર્ય, આયોજન, પ્રબંધ, પછી સંચાલનનું સૌથી મહત્વનું કાર્ય છે. કારણ કે કર્મચારીઓ વગર કંઈ શક્ય જ નથી. સંચાલન કરનાર વ્યક્તિ એકલો બધું કરી શકે નહીં, એને ધંધાને સફળ બનાવવા માટે કર્મચારીઓની જરૂર પડે. તો સંચાલનનું સૌથી અગત્યનું કાર્ય છે. સંચાલનના કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાપન, દોરવણી, સંકલન અને અંકુશ, આ બધા કાર્યોનું જેટલું જ કર્મચારી વ્યવસ્થા છે, કર્મચારીઓની ભરતી કરવી એ પણ એટલું જ અગત્યનું કાર્ય છે. સેકન્ડ છે કાયમી પ્રક્રિયા. એકમ ધંધાકીય એકમ જ્યારથી અસ્તિત્વમાં આવે છે, જ્યારથી ધંધાકીય એકમની સ્થાપના થાય છે ત્યાંથી માંડી ધંધાકીય એકમનું વિસર્જન થાય એટલે કે ધંધો બંધ થઈ જાય ત્યાં સુધી કર્મચારીઓની જરૂર પડે છે. ધંધાની સ્થાપના થાય ત્યારે તો કર્મચારીની ભરતી કરવી પડે, ધંધાનું વિસ્તરણ થાય, ધંધો મોટો થાય ત્યારે વધુ કર્મચારીની જરૂર પડે, પરંતુ જ્યારે ધંધો બંધ થાય ત્યારે પણ મિલકતો અને દેવાની ફાળવણી વહેંચણી કરવા માટે કર્મચારીની જરૂર પડે. મતલબ કે ધંધાની શરૂઆતથી અંત સુધી દરેક જગ્યાએ કર્મચારીની જરૂર પડે. માનવ સંબંધો સાથે યોગ્ય કર્મચારી મેળવી એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. યોગ્ય એટલે જે તે હોદાને લાયક, જે તે હોદાને લાયક જે જગ્યાએ કર્મચારીને ભરવાના છે એ જગ્યાએ એ લાયક વ્યક્તિને, એ લાયક કર્મચારીને ભરવા એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. તેમજ કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે, એટલે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર યંત્રો, કાચો માલ, બળતણ, ઓઇલ, ગ્રીસ આ બધા છે એ સાધનો કરતા કર્મચારી એકમાત્ર જીવન સાધન છે. એ હશે તો બાકી બધું ઓપરેટ કરી શકશે, બાકી કાચા માલ એની મેળે ચાલશે, યંત્ર એની મેળે ચાલશે,
ઓઇલ ગ્રીસ એની મેળે ચાલશે નહીં, પણ એ બધાને ચલાવવા માટે કર્મચારી જોઈશે. તેની લાગણી અને સમાન છે, એટલે કે કર્મચારી સાથે વ્યવસ્થિત માનવતાપૂર્વક વલણ દાખવવું જોઈએ. ઉપરી અધિકારીઓ એની સાથે સારું વર્તન, સારો વ્યવહાર, એનું માન જળવાય એ રીતના એની સાથે વ્યવહાર કરવો જોઈએ. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની સાથે વર્તન છે એ સારું બરાબર છે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિઓ ગતિશીલ. ધંધાકીય એકમની અંદર દરેક વસ્તુ આવે છે, યંત્ર, કાચો માલ, આ બધું જ. તો એ બધું છે કે કર્મચારી વગર ગતિશીલ બનતું નથી. ધંધાકીય એકમની અંદર એ રોટેશન ચલાવવા માટે, જેમ કે કાચા માલની ખરીદી થઈ ગયા પછી કારખાનાની અંદર કાચો માલ, યંત્ર, બળતણ, ઓઇલ ગ્રીસ આના ઉપયોગની મદદથી તૈયાર માલ બનાવવામાં આવે છે. તૈયાર માલ બની જાય પછી એનું પેકિંગ થાય, પેકિંગ થાય પછી વેચાણ વિતરણ થાય, પછી વેચાણ વિતરણ થાય એટલે ફરી પાછી મૂડી આવે, એ મૂડીમાંથી ફરી પાછો કાચો માલ લેવાનો. તો આ આખું ચક્ર છે એ ચલાવવા માટે કર્મચારી દરેક ડગલે ને પગલે જરૂરિયાત પડે છે. કારણ કે કારખાના વિભાગમાં પણ કર્મચારી, ખરીદ વિભાગમાં પણ કર્મચારી કામ કરે, ઓફિસ વિભાગમાં પણ કર્મચારી કામ કરે, પેકિંગ વિભાગમાં પણ કર્મચારી કામ કરે, પછી વેચાણ વિતરણ વિભાગમાં પણ કર્મચારી કામ કરે. એટલે દરેક વિભાગનું રોટેશન એકબીજા ઉપર અવલંબિત છે અને એની દરેક જગ્યાએ કર્મચારીની જરૂર પડે છે. તો પ્રવૃત્તિઓ ગતિશીલ બને પછી અન્ય કાર્ય સાથે સંબંધ, જેમ કે આયોજન, વ્યવસ્થાતંત્ર, ધોરણની સંકલન, અંકુશ, આ બધા સાથે કર્મચારી વ્યવસ્થા છે એ જોડાયેલી છે. આયોજન કરનાર પણ વ્યક્તિ છે, વ્યવસ્થાતંત્રની અંદર બધું પ્રબંધ કરાવવાની અંદર પણ વ્યક્તિઓની જરૂર પડવાની છે, ગૌરવણી આપવામાં નિરીક્ષકો સુપરવાઇઝર હોય પણ કર્મચારી છે, સંકલન બંને વિભાગો સાથે, અલગ અલગ વિભાગો સાથે સંકલન બરાબર હોવું જોઈએ, તો એની ઉપર ઉપરી અધિકારી તરીકે પણ કર્મચારીને મૂકવા પડે. અંકુશ તો કર્મચારીઓ પણ દેખરેખ રાખવા માટે છે, એ પણ અંકુશ રાખવા માટે કર્મચારીઓની જરૂર પડે. વિસ્તૃત પ્રવૃત્તિ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, જાળવી રાખવા અને એ લોકોનો આગળ ને આગળ વિકાસ કરવો, જેમ કે સમય જતાં એને ટ્રેનિંગ વધુ આપવી, પછી એ લોકોની વ્યવસ્થા સવલત સગવડની અંદર વધારો કરવો, પછી એનો વિકાસ વધુ થાય એ માટે એને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિઓ વારંવાર યોજવી, પછી એ લોકોને ટ્રેનિંગ અપાવવું, એ લોકોનું કૌશલ્ય વધે એ માટે સેમિનાર ને બધું યોજવું, જેથી કરીને એનો વિકાસ થાય એમ ધંધાકીય એકમનો પણ વિકાસ થશે. ત્યાર પછી મૂડી ખર્ચ. કર્મચારીની ભરતી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયાની અંદર જે ખર્ચો થાય છે એ ખર્ચાને ધંધાકીય એકમ ખર્ચો ન ગણતા મૂડી રોકાણ ગણે તો એના માટે વધુ ફાયદો છે. કારણ કે એક વખત થતો એવો મૂડી ખર્ચ છે, જો બરોબર થયો, કર્મચારી છે એ વ્યવસ્થિત રીતે ભરતી પસંદગીની પ્રક્રિયા થઈ, તો એ કર્મચારીઓ દ્વારા એ વર્ષોના વર્ષો સુધી ઉત્પાદન પ્રક્રિયા કરી અને ધંધાકીય એકમને સફળતાના શિખર ઉપર લઈ જશે. એટલે ધંધાકીય એકમો છે કર્મચારીઓની વ્યવસ્થા એ કાર્યાલય છે એ મૂડી ખર્ચ ગણતા નથી, પણ રોકાણ ગણે છે. એક છે કે એક કરેલું રોકાણ ગણે છે કે ભવિષ્યમાં છે એ ઉત્પાદન પ્રક્રિયાની અંદર એ કર્મચારીઓ એવી રીતના કામ કરશે કે જેથી કરી ધંધાકીય એકમના હેતુઓ છે એ વ્યવસ્થિત રીતે પાર પડશે. તો એ ધંધાનો ખર્ચ ન ગણાતા મૂડી ખર્ચ રીતે રોકાણ ગણાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થા છે એટલે શું? તો કે 19મી સદી પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી છે એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન નો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, એની અંદર કર્મચારીઓનું શોષણ વધારે થતું હતું. પછી 19મી સદી બાદ અમુક સંચાલકોને એવો વિચાર આવ્યો કે જળ યંત્ર સામગ્રી કરતા કર્મચારી છે એ લાગણીશીલ હોય છે, એટલે એ વધારે છે એ ધંધાકીય એકમ માટે અગત્યનું છે. તો એના પછી આપણે જોયું કે કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે કર્મચારી મેળવવા, જાળવવા
ની અંદર જોઈએ તો કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, નિવૃત્તિ પછીના તમામતા. ત્યાર પછી આપણે લક્ષણો જોયા કે સંચાલન અગત્યનું કાર્ય છે, પછી કાયમી પ્રક્રિયા છે. કાયમી પ્રક્રિયા છે માનવ સંબંધો સાથે એક નિસ્બત ધરાવે છે, પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે, વિસ્તૃત પ્રવૃત્તિ છે અને મૂડી ખર્ચ છે. આ મૂડી ખર્ચ ન ગણતા રોકાણ પણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અર્થ છે એક વાક્યમાં બે વિભાગમાં પૂછાઈ શકે છે. પછી બીજું લક્ષણો છે ત્રણ માર્કમાં પૂછાય તો તમારે ત્રણ લક્ષણો સમજાવવાના રહેશે. ચાર માર્કની અંદર પૂછાય તો ચાર પોઈન્ટ છ ડીપમાં સમજાવવાના રહેશે અને પાંચ માર્કની અંદર પૂછાય તો પ્રસ્તાવના અર્થ અને એ બધું તમારે લખાણ લખ્યું અને પાંચ મુદ્દા છે એ ડીપમાં સમજાવવાના રહેશે. ત્રણ ત્રણ ચાર ચાર લાઈનની અંદર સમજાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થાની અંદર આજે આપણે પાઠ શરૂ કર્યો. એની અંદર આજે આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ, ખ્યાલ અને લક્ષણ એ આપણે સમજ્યા. એને બરાબર રિવિઝન કરજો.